ભગવાન સાથે ગોપીઓ રાસ લે છે. રાસ લેતા લેતા ગોપીઓને અભિમાન આવી ગયું છે. એવમ ભગવત કૃષ્ણ લબ્ધમાના મહાત્મના આત્માનમ મે નિરે સ્ત્રીણામ માનિન્યોપ્યધિકમ ભુવિ. ગોપીઓને મનમાં એમ થઈ ગયું કે સંસારમાં અમારા જેવું કોઈ નથી. લાલો અમને અવશ્ય સૌંદર્યનું અભિમાન ગર્વ દૂર કરવા ભગવાન છે અંતર્ધાન થયા છે. ગોપીઓ બહુ દુઃખી થઈ છે. વનની અંદર ભગવાનને શોધવા માંડી છે. બહુ શોધ્યા ભગવાન મળ્યા નથી. ભગવાનના ચરણથી અંકિત થયેલી ભૂમિ જોઈ છે અને એ ભૂમિને જોતી જોતી ગોપી જાય છે. પણ પછી એ ચરણના પણ દર્શન થયા નહીં. એટલે ગોપીઓએ વિચાર કર્યો, કોઈ કે ભગવાનને ખંભા ઉપર બેસાડ્યા લાગે છે. રાધાજી સાથે ભગવાન અદૃશ્ય થઈ ગયા. રાધાને પણ એમ થયું કે હવે ભગવાન છે મારા વશમાં છે, ભગવાન કોઈના વશમાં નથી. જીવ જ્યારે અભિમાનનું વજન માથા ઉપર લે છે ને ત્યારે બધું એ ઝીરો થઈ જાય છે. ગોપીઓને રાધાજીને મનોમાં એમ થાય છે કે પ્રભુ મારે વશ છે. એટલે ભગવાને એમને વૃક્ષ ઉપર બેહાડી અને અદૃશ્ય થઈ ગયા છે. શોધતા શોધતા ગોપીઓને રાધાજી મળ્યા, પણ કનૈયો મળ્યો નથી. અતિશય વિરહ થયો છે અને વિરહમાં ગોપીઓ ભગવાનને શું કહે છે. અદ્ભુત એવા શબ્દો છે ગોપી ગીતના. ગોપીઓ કહે છે, જયતી તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દૈત દૃશ્યતાં દીક્ષુતાવકાસ તૈ દ્રુતાસવ ત્વાં વિચિન્વતે વિસજલ્લાપ્યા વ્યાલરાક્ષસાન વરસ મારુતાન વૈદ્યુતાન લાન વૃષમયાત્મજાન વિશ્વતો ભયાન વૃષભતે વયમ રક્ષિતામ. નખલ ગોપિકા નંદનો ભવાન નખિલ દેહિના મંદરાત્મદ્રુ વિખન સાર્થિતો અરે વિશ્વગુપ્ત સખૌ દેવાન સાત્વતાં કુલે સખૌ દેવાન શાશ્વતાં કુલે. શું કહે છે ગોપીઓ? હે કૃષ્ણ, તમારા પ્રાગટ્યને કારણે આ વ્રજનો મહિમા છે એ બહુ વધ્યો છે. સાક્ષાત માં લક્ષ્મી વૈકુંઠનો ત્યાગ કરી અને આ વ્રજ ભૂમિની અંદર નિવાસ કરીને રહેલા છે. પ્રભુ આપ આ રાસ મંડળમાંથી અદૃશ્ય થયા છો અને જો ઘણી વાર લગાડશો ને તો અમારા પ્રાણ છે આ શરીરમાંથી નીકળી જશે. માટે પ્રભુ દયા કરો. હે અચ્યુત, એ મારા મનને હરી નેનાર, તમે ક્યાં અદૃશ્ય થઈ ગયા? અમે તો તમારી દાસીઓ છીએ, માટે કોણ રીબાવો કે યમુનાના ઝેરી પાણીથી અમને બચાવ્યા. ભારે વરસાદ વરસ્યો ત્યારે
ગિરિરાજ ધારણ કરી ટચલી આંગળી ઉપર તમે અમારી રક્ષા કરી, ડાવાનળ પ્રગટ્યો ત્યારે ડાવાનળનું તમે પાન કરી ગયા. એ કેટલા દૈત્યો આવ્યા એ બધાએ ભયથી અમને બચાવ્યા, અને હવે વિયોગરૂપી બાણથી અમને મારી નાખવા તૈયાર થયા છો, તો પહેલાં બચાવ્યા શું કામ? અમને ખબર છે, અમે તમને ઓળખીએ છીએ, તમે કોણ છો? માટે પ્રભુ ફરીવાર અમને દર્શન દો. કદાચ અમને મનમાં કંઈક થોડો અહંકાર આવ્યો હોય, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. ગમે તમે અમે જીવ, તમે જગદીશ છો, જગદીશ્વર છો, અમારા અહંકારને ન જોવો, અમારા ગુણાશામું ન જોવો. અમને પ્રભુ ફરીવાર દર્શન આપો, અમારો મનોરથ પૂર્ણ કરો. ખૂબ આર્તનાદથી ગોપીઓએ અરે ભગવાનની બહુ સ્તુતિ કરી છે ને. ત્યારે ભગવાન ફરીવાર છે ગોપીઓ મધ્ય એ પ્રગટ થયા છે. બધા એક એક અદભુત શ્લોક છે, બધા ગાવા જાય છે ને તો 5:15 થઈ જશે. બહુ અદભુત ગોપી ગીત છે, ઘરે જઈને વાંચજો ટાઈમ મળે તો. હા, અને પછી ભગવાન એના ભાવને વશ થઈ અને ગોપીઓની મધ્ય આવ્યા છે, અને ફરીવાર પ્રભુ રાસ રમવાને માટે તૈયાર થયા છે. એક ગોપી એક કાન, અને આપણા મુક્તાનંદ સ્વામીએ એ રાસનું અદ્ભુત વર્ણન કર્યું. મગન થયા મુરારી, વચન સુણી મગન થયા મુરારી. ગોપીઓ જ્યારે વાત કરી છે, પ્રાર્થના કરી છે, પ્રભુ અમારી ભૂલ થઈ, અમારો અપરાધ ક્ષમા કરો, ફરીવાર ભગવાન પ્રગટ થયા, ફરીવાર રાસ રમવા માંડ્યા. 6 મહિના સુધી રાત્રિ લાંબી કરી લો. એક પૂનમની રાત્રિ કેટલી લાંબી આલી? 6 મહિના સુધી. અને ગોપીઓનો મનોરથ પૂર્ણ કર્યો. ઇતિહાસનો એક જ એવો દિવસ છે કે 6 મહિના ચાંદ એમને એમ રહ્યો હોય. આ બધા હુતા હતા 6 મહિના સુધી, આખી દુનિયા ઉઈ ગઈ હતી, પણ ગોપીઓને ભગવાન છે ને એ રમતા હતા. મુક્તાનંદ સ્વામી નોંધ કરે છે, ત્યારે ગોપીએ આમ વાત કરી, ભગવાન ખુશ થઈ ગયા, આનંદમાં આવી ગયા છે, અને ગોપીઓ સાથે રાસ લેવા માંડ્યા, પ્રેમને વશ થઈ ગયા. એ નોંધ મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કરી છે. શ્રવણ કરીએ બે શબ્દો. હે મગન થયા મોરારી, વચન સુણી મગન થયા દુઃખધારી. ગોપીઓની સાથે ભગવાન છે, આવી રીતે અદ્ભુત એમનો મનોરથ પૂર્ણ કરેલો છે. જે કઈ મનોકામના હતી એમની પૂર્ણ થઈ છે. અને એ રાસની અંદર ભગવાને કામદેવનો ગર્વ હરણ કરેલો છે. આવું એક ભગવાન કાર્ય કરી શકે, બીજું કોઈ ન કરી શકે. મધુર વાતાવરણ ખડું થયું, શરદ ઋતુનું વાતાવરણ, અને એમાં કામદેવનું જોર હોય, અને એમાં ભગવાને આ ગોપીઓની સાથે રાસ લીધો છે, અને કામદેવને નીચું જોવાનું થયું છે. આજે કામદેવ હારી ગયા છે, અહીંયા હાર્યા, અને જ્યારે ભગવાન નરનારાયણ દેવ તપસ્યા કરતા હતા બદ્રિકાશ્રમની અંદર, ત્યારે કામદેવની હાર થઈ છે. તપસ્યા ભંગ કરવાને માટે જ્યારે આવ્યા છે કામદેવ ભગવાન નરનારાયણ દેવની, ત્યારે ભગવાન નરનારાયણ દેવ પોતાની જાંગમાંથી એક કન્યા ઉત્પન્ન કરી અને કામદેવને બધાને અર્પણ કરી, લ્યો આ ઇન્દ્રને મારા તરફથી અર્પણ કરજો.
ભગવાન કહે તમે ગમે એટલા દાવ પેજ કરશો ને તો પણ મને કઈ થવાનું નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે, રાજા આ ભગવાનની દિવ્ય રાસલીલાનું જે પ્રેમથી સ્મરણ કરે છે, ગાન કરે છે, એને ભગવાનમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે, હૃદયમાંથી વિષય વાસના દૂર થાય છે, અંતકરણનું શુદ્ધ થાય છે, એવી અદ્ભુત દિવ્ય રાસલીલાની કથા છે એ મેં તને સંભળાવી. પરીક્ષિત રાજાને જે સંશય હતો એ સંશય દૂર થયો છે. શ્રી શુક ઉવાચ, એકદા દેવ યાત્રાયામ ગોપાલ જાત કૌતુકાઃ અનોભી અનરુદ્ધ્યૈ કયયુષ્ટિમ વિકાવનમ. હવે સુખદેવજી મહારાજ એક નવું ચરિત્ર સંભળાવે છે. એક દિવસ નંદજી ઇત્યાદિક બધા મોટા મોટા વ્રજવાસીઓના વડીલો ભેગા થઈ અંબિકાવનની યાત્રાએ ગયા છે. સરસ્વતી નદીમાં સ્નાન કરેલું છે, માં પાર્વતીની પૂજા કરી અને રાત્રે સૂતા છે. એમાં શું થયું, નંદજીને પગથી એક અજગર ગળવા માંડ્યો. ભૂખ્યો હશે ઘણા દિવસનો, એ અજગર આવ્યો છે અને નંદ બાબાને ગળવા માંડ્યો છે. નંદ બાબા બૂમો પાડવા માંડ્યા, એ કૃષ્ણ દોડો મને અજગર ગળી જાય છે. અને પછી બધા એ ગોવાળિયા ઉઠ્યા છે અને જેના હાથમાં જી હતું એ ધોકા લાકડી અજગરને ધોકા મારવા માંડ્યા, પણ અજગરને નંદજીને છોડ્યા નથી. પછી ભગવાન આવ્યા છે, અજગરની પૂંછ ઉપર પોતાનો અંગૂઠો દબાયો અને અંગૂઠો દબાયો એ જ વખતે અજગરના પ્રાણ છે એ નીકળી ગયેલા છે અને દિવ્ય સ્વરૂપે એક પુરુષ ત્યાં પ્રગટ થયો છે. ભગવાને પૂછ્યું, તું કોણ છે, આવી નિંદિત યોનિને કેમ પામ્યો છે? ત્યારે એ દિવ્ય પુરુષ એમ કહે છે કે પ્રભુ, હું સુદર્શન નામનો ગંધર્વ હતો અને વિમાનમાં બેસીને જતો હતો, એમાં એક ઋષિનું કદરૂપું શરીર જોઈ અને મેં મસ્કરી કરી, ઋષિએ મને શાપ દીધો અને આ યોનિને પામી ગયો. લ્યો, આજે તમારો સંબંધ થયો ઋષિની કૃપાથી અને આ શરીરમાંથી મુક્ત થયો છું. આ કથા શું સમજાવે છે? જે કંઈ દાન પુણ્ય કરો, સત્કર્મ કરો, સત્કર્મ પછ્યા પછી કર્યા પછી સૂઈ ન જાઓ, જાગવું. નંદ બાબા સુતેલા હતા ત્યારે અજગર ગળવા આવ્યો. આ કથા એવું બતાવે છે કે તમે સારું કામ કરો, પુણ્યનું કામ કરો ત્યારે સાવધાન રહેવાની જરૂર છે. સત્કર્મ કર્યા પછી જો લોકો વખાણ કરે, ભાઈ ભાઈ કરે, એટલે અભિમાન રૂપી અજગર છે ને એ માથે એ આમ મોટું ફાડીને બેઠો હોય, પગ ઊંચો ક્યારે થઈ જાય કઈ નક્કી ન કહેવાય. કારણ કે આજે માણસની પ્રશંસા છે ને ચારે બાજુ થાય છે. થોડુંક કંઈક આટલું કામ થાય ને કેટલી પ્રશંસા થઈ જાય, મીડિયા થઈ ગયું ને, ટીકા એટલી થાય. સંતોએ એક સરસ મજાની વાત કરી છે, દુનિયા દોરંગી વાલા ફાવે તેમ બોલે, દુનિયા દોરંગી વાલા ફાવે તેમ બોલે, હું તો કડી ભૂલી ગયો, અમે તો રામે રસન રસાયન પીધું છે એટલે રાત દિવસ અમે એ રામ રસાયણ પીશું. દુનિયાને ગમે તેમ બોલવું એમ બોલે, એટલે સત્કર્મ કર્યા પછી, સારું કામ કર્યા પછી આપણા કોઈક વખાણ કરે તો વખાણમાં ફૂલાઈ ન જવાય, એ ખાસ સાવધાન રહેવું. જો ફૂલાઈ જાય તો પછી જે કંઈ પુણ્ય હતું ને એ પુણ્ય ગયું, સમજી લો. કથા એવું બતાવે છે, વૃંદાવનમાં રાત્રે શ્રીકૃષ્ણ અને બલરામજી ગોપીઓ સાથે એ વિહાર કરે છે. કુબેરનો સેવક છે,
શંખચૂડ એક ગોપીઓનું હરણ કરી અને ઉત્તર દિશા તરફ ભાગ્યો છે. ગોપીઓએ બૂમ પાડી છે, કૃષ્ણ પાહિમામ. અને ભગવાન અને દાઉભયા યક્ષની પાછળ દોડ્યા. બંને ભાઈઓને નજીક આવતા જોઈ અને શંખચૂડે ગોપીઓને છોડી પોતાનો જીવ બચાવવા ભાગ્યો છે. ભગવાન એની પાછળ દોડ્યા છે અને પકડ્યો છે અને મુઠ્ઠીનો એક પ્રહાર કર્યો અને શંખચૂડનો વધ થયો છે. એના મસ્તકમાં જે મણિ હતો એ મણિ લઈ લીધેલો છે. આકાશમાં દેવતા હોય જય જયનો નાદ કરેલો છે. બોલો કૃષ્ણ કનૈયાલા. પછી અદ્ભુત યુગલ ગીત આવે છે. ગોપીઓની મનોદશા કેવી હતી, રાત્રિ દિવસ ભગવાનને કેમ યાદ કરતી હતી, એ અદ્ભુત ઈ યુગલ ગીતમાં અદ્ભુત કથા છે. રાત્રિ દિવસ ગોપીઓ ભગવાનના ચરિત્ર યાદ કરી અને પોતાનું વ્યવહારિક કામકાજ કરે છે. હવે એક પછી એક જલ્દી બધા અસુરો આવવા માંડ્યા છે. ટાઈમ આવે છે કંસ મામાનો, સમજાને, જવાનું હવે અહીંયાથી. અરિષ્ટ નામનો અસુર આવે છે બળદના રૂપમાં અને ખરીઓથી પૃથ્વીને ખોડતો ખોડતો તીક્ષ્ણ શિંગડાના અગ્ર ભાગથી ઈ નદીના ઈ તટને તોડતો તોડતો ઈ વ્રજમાં આવ્યો છે. ગોપીઓ ગોવાળિયાઓ બધા ભયભીત થયા છે. માણસની જ્યારે બીક લાગે ત્યારે ક્યાં જાય? ભગવાનના શરણમાં જાય તો વાંધો નહીં, જ્યાં તો માથા નમાવે ત્યાં તકલીફ થાય. બધી જગ્યાએ થાકે પછી ભગવાનની આગળ આવે. હો, ભગવાનની પાસે આવ્યા છે અને પેલો બળદના રૂપમાં જે દૈત્ય હતો પૂંછડું ઊંચડું કરી અને હામે દોડ્યો છે. ભગવાને એના શિંગડા પકડ્યા છે, શિંગડા પકડી અને 18 પગલે એને પાછળ ધકેલ્યો. લ્યો, એટલો બળવાન હતો. ભગવાનની શિંગડા પકડી 18 પગલે એને પાછળ ધકેલ્યો છે. ફરી વાર પાછો ભગવાનને મારવાને માટે આવ્યો છે. જેમ કોઈ કપડું આમ નીચવે ને પાણી કેમ બધું નીચવાઈ જાય, એમ ભગવાને એવો નીચવ્યો છે અને ઘા કરેલો છે અને એના પ્રાણ પખેરે ઉડી ગયા છે. એનો ઉદ્ધાર થયો છે, જય જયનો નાદ થયો છે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. આમ ભગવાને વ્રજવાસીઓના પ્રેમને વશ બની વ્રજમાં નિવાસ કરતા ભગવાનને 11 વર્ષ થઈ ગયા છે. કેટલા વર્ષ? 11 વર્ષ થઈ ગયા. પ્રભુ વ્રજવાસીઓના પ્રેમથી વ્રજને ગોકુળને વૃંદાવનને છોડશે નહીં. અને જો ત્યાંથી પ્રભુ જો જશે નહીં, કો કંસના ભયથી એ મુમુક્ષુઓને મુક્તિ નહીં મળે. દેવકી અને વસુદેવ જે કેદમાં પૂર્ણ છે એને મુક્તિ નહીં મળે. એટલે નારદજી મથુરામાં આવ્યા છે કંસના દરબારમાં. કંસે સન્માન કર્યું, ગુરુદેવ સારું થયું તમે આવ્યા. તો કે તને ખબર હું શું કામ આવ્યો છું? તો કે મને ખબર, તમે કારણ વિના આવો નહીં. તમે કંઈક એક એવી વાત લઈને આવ્યા હશો કે મારી ઊંઘ હરામ કરે. એટલે નારદજી કે તારી વાત સાચી છે, તારી ઊંઘ હરામ કરે ને એવી વાત હું લઈને આવ્યો છું. નારદજી કહે, મને તારા મૃત્યુની ચિંતા થાય છે, તને જરાય પડી નથી. પણ ગુરુ મહારાજ હું શું કરું કે દેવકીનો આઠમો હાથમાં જ નથી આવતો. બધાએ મોકલ્યા પણ કોઈ હજી સમાચાર દેવા આવ્યા નથી. કોણ જાણે બધા ક્યાં જાય છે, બાયપાસ નીકળી જાય છે, આવતા કોઈ નથી. નારદજી કહે, યશોદાયાઃ સુતાં કન્યાં દેવક્યાઃ કૃષ્ણમેવ ચ રામમ ચ રોહિણી પુત્રમ વસુદેવેન બિભ્યતા વસુદેવેન બિભ્યતા. નારદજી કહે છે, વસુદેવજીએ તારાથી ડરીને પોતાના મિત્ર નંદજી પાસે એ આઠમાને મૂકી દીધો છે અને તારા મિત્રો બકાસુર અગાસુર વેમાસુર અધિષ્ઠારસુર એ બધાને કૃષ્ણએ જ માર્યા છે. ઉશ્કરાયેલા કંસે કહ્યું, હમણાં જ વસુદેવને દેખીને મારી નાખું કે? નારદજી કે ઉતાવળ થા, માં વસુદેવને દેખીને જો તું મારીશ
કૃષ્ણ અને બળદેવ છે, વૃંદાવન છોડીને ક્યાંય નાસી જશે, તારા હાથમાં નહીં આવે, બીજો રસ્તો વિચાર. તો કયો કયો રસ્તો વિચારું? તો ઈ મને ખબર ન પડે, હું જાઉં છું. અને નારદ જતા રહ્યા અને હું હરામ કરતા ગયા. લ્યો હા, કંસને મનમાં એમ થયું કે નારદજીની વાત સાચી છે, કઈક એવો ઉપાય કરું અને કૃષ્ણ અને એ બળદેવ અહીંયા આવે મથુરામાં અને ટાઢે પાણી ખો થઈ જાય, કહેવત છે ને, પરબારું કામ થઈ જાય. અને પછી મંત્રણા કરી કે હવે પેલા નંદજીના એ કૃષ્ણને અને બળદેવને બોલાવવા કેમ. પછી ચર્ચા કરતા કરતા એક વાત મુદ્દો હાથમાં આવ્યો, આપણે ધનુર્યાગ કરીએ કે ધનુર્યાગ કરીએ, કારણ કે પરંપરામાં એ પ્રસાદીનું ધનુષ એ એમના વંશમાં આવતું હતું, એટલે ધનુર્યાગ કરીએ. એ બાને બધા એને આમંત્રણ આપીએ ને એને પણ ખાસ આમંત્રણ આપીએ અને એના માટે આપણે રથ મોકલીએ. હા, પણ રથ લેવા, રથમાં એને લેવાને માટે કોણ જશે એ પણ નક્કી થઈ ગયું કે અક્રૂરજી છે એને લઈને આવશે. અને પછી ધનુર્યાગની તૈયારી કરી, જે કંઈ તૈયારી કરવાની હતી. અને પછી ધનુર્યાગનો નિયમ એવો હતો કે જો એ ધનુષને કોઈક ભાંગે તો કંસનું મૃત્યુ થાય. હા, પછી એને કોઈ બચાવી શકે નહીં, એટલે ધનુર્યાગમાં કોઈને પણ એન્ટ્રી નહીં, ધનુષના દર્શન કરવાની, દૂરથી એ બધાને દર્શન કરવાના. ચારે બાજુ સિપાહીઓ અક્રૂરજીને બોલાવ્યા અને કીધું, અક્રૂરજી તમારા જેવું કામ છે કે? તો કે આટલા દિવસ કોઈ દી પડ્યું નથી ને અત્યારે પડ્યું કે? તો કે જ્યારે જરૂર પડે ત્યારે બોલાવાય ને, બોલો બોલો શું કામ છે? કે જો મેં ધનુર્યાગ પ્રારંભ કર્યો છે, બહુ દિવ્ય ધનુષ છે, અમારા પરંપરામાં આવ્યું છે, તો એના દર્શનને માટે એ ઠેક ઠેકાણેથી બધા ગામડાઓમાંથી મોટા મોટા માણસોને બોલાવ્યા છે. તો મારી ઈચ્છા છે કે વૃંદાવન ગોકુળના બધા લોકો છે એ આવે અને એમાં કૃષ્ણ અને બલરામ ખાસ આવે અને એને તેડવાને માટે તમને જવાના છે, એને લઈ આવો ગમે એમ કરીને આ ધનુર્યાગના દર્શન કરવાને માટે. મને એ બંને જણાનું ભરી સભામાં એમનું સન્માન કરવું છે. કોણ કહે છે એમ? કંસ કહે છે. કથા સાંભળજો સાવધાન મનથી. અક્રૂરજી મનમાં વિચાર કરે છે, આ બોલે છે બીજું ને મનમાં કંઈક બીજું છે. આ કોઈ દી આવું કંસ બોલતો નથી. અક્રૂરજી સમજી ગયા કે મને હાથો બનાવે છે આ, કે પણ ધાર્યું તો ધણીનું થાય છે. એટલે અક્રૂર કહે છે કંસને કે તમે જે મનમાં ધાર્યું છે ને, એ કદાચ તમારી આશા સફળ થાય નહીં, કારણ કે બધું ઈશ્વરને આધીન છે. પણ અક્રૂરજીને મનમાં વિચાર છે કે હું કેવો ભાગ્યશાળી છું કે હું ભગવાનને લેવાને માટે જાઉં છું અને એ ભગવાનના મને દર્શન થશે. બીજે દિવસે સવારે મથુરાથી નીકળવાનું નક્કી કર્યું છે. અક્રૂરજી વિદાય થયા છે. અક્રૂર કેને કહેવાય? જે ક્રૂર નથી તે અક્રૂર છે. જીવનમાં ક્રૂરતા હોય, દંભ હોય, લોભ હોય, માન હોય, એ ભગવાનને હૃદયમાં પધરાવી શકતો નથી. વિષયનું જે ચિંતન કરે છે, ભગવાનને મૂકી અને મજા આવે એમ એ મોજ મજા કરે છે, તો એ અક્રૂર છે. કેવો? અક્રૂર નહી, ક્રૂર છે, અક્રૂર નથી. અક્રૂર કેને કહેવાય? જેના હૃદયમાં ક્રૂરતા નથી, જેના હૃદયમાં ભગવાન નિવાસ કરી રહ્યા છે એને અક્રૂર કહેવાય છે. અને એ અક્રૂર છે, ભગવાનને લેવાને માટે જાય છે. વ્રજમાં કેશી નામનો દૈત્ય આવ્યો છે ગોળના રૂપમાં. કૃષ્ણ અને બલરામને પાછલા બે પગે ઉભો થઈને જેમ મારવા જાય છે, ભગવાને એના પેટમાં લાત મારી છે, ઉઠલીને ઊંધો પડ્યો છે, ફરીવાર ઉભો થઈ મોઢું પોડું કરીને દોડ્યો. ભગવાને પોતાનો ધાબો હસ્ત દૈત્યના મોઢામાં આમ ખોસી દીધો, દાંત પાડી નાખ્યા અને એમ ભગવાને પૂંછડા સુધી આમ હાથ લંબાવ્યો. હા, જેવી રીતે
પેલા વેંગડિયાના તળાવમાં નાથા સુતર પાણી પીવા ગયા અને ઘોડી ડૂબીને ભગવાન સતીના દેરી ઉપર બેઠા હતા અને આમ હાથ લાંબો કર્યો અને ઘોડી સહિત નાથા સુતરને બહાર કાઢ્યો. ભગવાન હાથ લાંબો કરી શકે, આપણો એટલો હાથ લાંબો ન થાય. એવી રીતે અહીંયા કને ભગવાને હાથ લાંબો કર્યો, પૂછડો સુધી હાથ લંબાવ્યો એટલે શ્વાસ રુધાયો અને તરફડતો તરફડતો એ કેશી નામનો દૈત્ય છે, મરણને પામેલો છે, એના પ્રાણ પખેરે ઉડી ગયા છે. આકાશમાં દેવતાઓએ ચંદન પુષ્પની વૃષ્ટિ કરી છે, જે જેનો નાદ કરેલો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એક કીર્તન સાંભળ્યું છે કે જાઉં આગળ અમરા પછી મત કીજો અભિમાન જગત અમે આવે આવે. પ્રભુ ગ્વાલ બાલ મિત્રો સાથે ગાયને ચરાવતા રમતા રમતા આગળ નીકળ્યા છે. એમાં વ્યોમાસુર ગોવાળનું રૂપ લઈને આવ્યો છે અને બાળકો સાથે બળી ગયો છે. બાળકોને પકડી અને પર્વતની ગુફામાં સંતાડી અને ગુફાનું દ્વાર છે એ મોટી શિલાથી બંધ કરેલું છે. ચાર પાંચ બાળકો બચ્યા છે. ભગવાનને ખબર પડી કે ભાઈ આ વચ્ચે કોક આવી ગયો છે અને અસુરનું ભગવાને ગળું પકડેલું છે, પૃથ્વી ઉપર પછાડ્યો છે અને એમના પણ પ્રાણ નીકળી ગયેલા છે. મિત્રોને ગુફામાંથી મુક્ત કર્યા છે. ગોપ કુમારો સાથે ભગવાન વ્રજમાં આવ્યા છે. સાંજે નારદજી સીધા વૃંદાવનમાં આવ્યા, ભગવાનને પ્રણામ કર્યા, ભગત તમારા ચરિત્રના દર્શન કરી, અય દિવ્ય લીલા જોઈ, પ્રભુ તમારું સ્વરૂપ જોઈ મને ખૂબ આનંદ થયો. પ્રભુ હવે તમે 11 વર્ષના થયા, બિચારી દેવકી અને વસુદેવ સુખેથી ક્યારે પેટ ભરીને ખાધું નથી, દુઃખનો દાવાનળ એમને ત્યાં ફાટ્યો છે, મેં બધી ગોઠવણી કરી દીધી છે, અકરુજી તમને તેડવાને માટે આવે છે, તમે ના પાડતા નહીં કે? ભગવાન કે કાંઈ વાંધો નહીં, ભલે તેડવાને માટે આવે. હવે પાપી કંસ થકી એ દેવકી અને વસુદેવને છોડાવો. ભગવાન કે બસ હવે અહીંયા મૈયાનો જે મનોરથ હતો એ પૂર્ણ થઈ ગયો છે, હવે હું મથુરા જઈશ. કનૈયાને મા બાપની યાદ કરાવી નારદજી ભગવાનને પ્રણામ કરી વૃંદાવનથી ચાલતા થયા છે. અક્રૂરોપી ચતામ રાત્રિમ મધુપુર્યામ મહામતી ઉષિત્વાર્થમાસ્થાય પ્રયયૌ નંદ ગોકુલમ. બીજે દિવસે વહેલી સવારે સોનાનો રથ લઈ અક્રૂરજી મથુરાથી ચાલતા થયા. વિચાર કર્યો છે કિમ મયા ચરિતમ ભદ્રમ કિમ તપ્તમ પરમમ તપઃ કિમ વાથાર્પ્યતે દત્તમ યદ દ્રક્ષ્યામદ્ય કેશવમ. અક્રૂરજી વિચાર કરે છે કે મારા પૂર્વજન્મના કયા તપ છે કે હું ભગવાનને લેવાને માટે જાઉં છું, હું એ રથ ઉપરથી નીચે ઉતરીશ, ભગવાનના ચરણમાં પડીશ, પ્રભુ એ મારો હાથ પકડશે, મને કાકો કહીને બોલાવશે, મને ભેટશે અને હું પ્રભુને ભેટીશ, ઓહો એ કેવો આનંદ હશે. અક્રૂરજીની વંદન ભક્તિ છે એ બહુ વખણાય છે. યમુના કિનારે આવ્યા છે, રેતીમાં ભગવાનના ચરણાવિંદ જોઈ અક્રૂરજી સોનાના રથમાંથી નીચે ઉતરેલા છે અને રેતીમાં આરોટ્યા છે. રાજસી પરિવેશ છે, રેતીમાં આરોટવા માંડ્યા એ વારંવાર ઉભા થાય અને આરોટે હજી પણ રમણ રેતીમાં આપે જઈને બધા આરોટ્યો. અમે બધા પણ આરોટ્યા હતા. એ ત્યાંનો ભૂમિનો એ પ્રભાવ એવો છે, મહિમા છે. અક્રૂરજીને ખાલ રહ્યો નહીં, ભગવાનનું ચિંતન કરતા કરતા સ્મરણ કરતા કરતા સાંજ પડી ગઈ. પ્રેમ ભક્તિમાં જે તન્મય બને છે ને તેના દિવસો કેમ પસાર થઈ જાય છે ને એ ખબર પડતી નથી. જેનું હૃદય ભીંજાયેલું નથી ને એને કલાક કાઢવો પણ અઘરો પડી જાય, એને બીજા સાધનની જરૂર પડે. હારું વાઈફાઈ નથી, ટાઈમ નથી નીકળતું, કારણ કે ટાઈમ નીકળે પણ એને ટાઈમ કાઢતા આવડતું નથી. ભગવાનનું ભજન કરવા માંડે ને અહીં ભગવાન સંબંધી કથા સાંભળવા માંડે, બધું ટાઈમ નીકળી જાય. હૃદય જેનું ભીંજાયેલું ન હોય ને એને બધું બીજા સાધન ખપે. અક્રૂરજીનું ટાઈમ કેમ નીકળી ગયું છે, સાંજ કેમ પડી ગઈ એ ખબર પડી નહીં. જ્યારે ભક્તનું હૃદય
ભક્તિ થી ભીંજાય છે, સમયનું ભાન રહેતું નથી, એક ક્ષણ માં આખો દિવસ ચાલ્યો જાય છે. અકરુજીને ખબર પડી નહીં. સવાર થી અકરુજી નીકળ્યા છે, સંધ્યાકાળ થઈ ગયો, અકરુજી નંદ ભવને પહોંચ્યા, પ્રભુ ગૌશાળામાં અકરુજીની રાહ જુએ છે કે ક્યારે કાકા આવે, અને કાકાને વંદન કરીને હાથમાં લઈને ભેટું. અકરુજી આવ્યા છે અને સોનાના રથ ઉપરથી ઉતર્યા છે. કનૈયાને જોયા ને અકરુજી જ્યાં દંડવત પ્રણામ કરે છે, અને કનૈયાએ અકરુજીને રોક્યા, કાકા એ કાકા તમે અમને ક્યાં પગે લાગો છો, એમ કહીને અકરુજીને કે ભગવાન કૃષ્ણ છે ભેટી પડ્યા છે. અને અકરુજીએ માર્ગમાં જે જે સંકલ્પ કર્યા હતા ને એ બધાય સંકલ્પ ભગવાને પૂરા કર્યા છે. અકરુજીનું સ્વાગત સન્માન કર્યું છે, પ્રેમથી ભેટ્યા, જમાડી તૃપ્ત કર્યા, મથુરા વાસીઓની કુશળતા પૂછી છે. પછી નંદજી અને યશોદા મૈયાએ કીધું, અચાનક તમારે આવવાનું કેમ થયું? તો કે જો મથુરામાં ધનુર્યાગ ચાલુ છે અને તમને બધાને બોલાવ્યા છે, અને ખાસ કૃષ્ણ અને બળદેવને લેવાને માટે કંસે મને મોકલ્યો છે, અને તમને બધાને ચાલવાનું છે. યશોદા મૈયાએ મનમાં વિચાર કર્યો, કનૈયો હવે હાથમાંથી છટકી જવાનો છે, એક વખત જો કનૈયો મથુરામાં જાશે તો ક્યારે પાછો નહીં આવે, ક્યારે પાછો નહીં આવે. યશોદા મૈયાને ધ્રાસકો પડ્યો છે, આ રડવાનું ચાલુ કર્યું હો. એટલે કનૈયાએ કીધું કે માં કેમ રડો છો? અને તેની માએ એમ કીધું, કાના મને ખબર છે, તું જો મથુરામાં જઈશ ને તો હવે તું પાછો ના આવે. કે તારે તેડી કને એમ કીધું, માં હું કદાચ જાઉં ને પાછો ના આવું, પણ તને એક વાત કરું કે આ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ને આકાશમાં, ત્યાં સુધી હું તારો દીકરા તરીકે ઓળખાઈશ. કે જુગામ ચિંતા કરે કે મને કોઈક ઓળખશે ના કે આ કોનો છોકરો છે? તો યશોદા અને નંદીનો છોકરો છે, એનો દીકરો છે કૃષ્ણ, બધા એ તરીકે ઓળખશે. ત્યારે યશોદા મૈયા એમ કીધું, ઈ કનૈયા તું મીઠી મીઠી વાતો ન કર, કે તું ભાગી જાય એ વાત સાચી, પણ દીકરા તું જાય મથુરા મને કઈ વાંધો નથી, પણ તને એક વાત કરું, ઈ વાત મારી માન, બીજું કઈ ન ભૂલે ન. તો કઈ નહીં, પણ તેડી મેં તને ખાંડિયામાં બાંધ્યો હતો ને એ ભૂલી જાજે. કે ત્યારે ભગવાન કૃષ્ણ માને એમ કહે છે કે માં હું બધું એ ભૂલી જઈશ, કે હા બધું એ ભૂલી જાઉં, પણ તે મને બાંધ્યો હતો ને એ હું ના ભૂલી શકું. કે આ દુનિયામાં હજી કોઈ મને બાંધી શક્યું નથી, પણ માં તેડી તે મને બાંધ્યો હતો ને હું બંધાણો હતો. હા કોઈ દેવતાઓ હજી મને બાંધી શક્યા નથી, પણ હું તેડી બંધાઈ ગયો. માં જેટલા વર્ષ આ ભૂમંડળ ઉપર રહીશ ને, જ્યારે હોઈશ ને રાત્રે, ત્યારે એની યાદ કરી કે એક દિવસ મારી માએ મને ખાંડીમાં બાંધ્યો હતો, કોઈ યોગીઓ મને પણ બાંધી શકતા નથી, પણ માં તારી પ્રેમરૂપી દોરડીથી હું તેડી બંધાઈ ગયો હતો. માં દૃશ્ય દૃશ્ય રડે છે. આખી રાત નંદજી યશોદાજી સૂતા નથી, કનૈયો હવે જાહેરો હાથમાંથી હવે કેડી પાછો આવશે. ગોપીઓને ખબર પડી છે, એક સોનાનો રથ આવ્યો છે નંદીના આંગણે, અને એને ધ્રાસકો પડી ગયો છે કે નક્કી કનૈયાને કોઈક લેવાને માટે આવ્યું છે, અને કનૈયો જાશે તો આપણો પ્રાણ જાશે. ગોપીઓ બધી ભેગી થઈ અને વાત કરવા લાગી છે. નિર્ધન થાસુ નાથ જાતા પછી ઓશિયારા રહીશું અંગે, અરે નિષ્કુળાનંદ ના નાથ સાથે હવે ક્યાંથી રમશું રંગે, હવે ક્યાંથી રમશું રંગે. કનૈયો જાશે ને તો એ આપણા ઘરના મખણ, એ આપણા ઘરમાં ચોરી કોણ કરશે, અને આપે જે દાન દેવા મથુરા જાય એ મટકી કોણ ફોડશે? ગોપીઓને વિચાર છે, કનૈયાને જાવા ન દેવાય, અને ગોપીઓ પ્રેમમાં ને પ્રેમમાં બ્રહ્માજીને ઠપકો આપવા માંડી, અને સંતો એની નોંધ કરી, લેખ લખતા ભૂલ્યો તું બ્રહ્મા અને અકલ ગઈ તારી ઉછળી, જોડ જોડી નાખે છે તોડી તારી અસત મત એવી વળી.
બ્રહ્માજીને ઠપકો દીધો. એક વખત તે જોડ બનાવી અને હવે તું તોડી નાખે, તારી અક્કલ ઠેકાણે છે કે નથી? આ પ્રેમમાં ને પ્રેમમાં બ્રહ્માજીને પણ ઠપકો દે છે. અક્રુજીને દોષ દીધો કે અક્રૂર આવ્યો છે, ભગવાનને તેડી જશે. અને એક ગોપીએ કીધું, આ સમય કોઈ મરે અચાનક તો કૃષ્ણ રહે તે અકારણે. શું કહે છે? એક ગોપી કહે છે, આ સમયમાં કોઈક જો મરી જાય તો કૃષ્ણ એ કારણથી ગોકુળમાં રહી જાય. મોડા આવેલા મરશે ખરા, પણ આજ મરે તો જાઓ વારણે. મોડવેલું બધાને જવાનું છે ને, બધાને જવાનું છે મોડવેલું. પણ તકલીફ ક્યાં છે? બધાને શું નડે છે? અહંકાર. મને તો કઈ થવાનું નથી. મત કીજો અભિમાન જગત મે, મત કીજો અભિમાન. હા, મોડા વેલા બધાને જવાનું છે. અને પ્રસંગો બાદ એક કીર્તન લઈ લઈ, 5:20 થઈ ગઈ એટલે સમય કીર્તન. મત કીજો અભિમાન જગત મે, મત કીજો અભિમાન જગત મે, મત કીજો અભિમાન જગત. ગોપી એમ કહે છે, આજે કોક મરી જાય ને તો કનૈયો આપણો રહી જાય, કે નહીં તો આપણા પ્રાણ જાશે. અરે બીજી ગોપી કહે છે, હમણા રથ ને હાંકશે બાઈ ધાઈ ને આડા ફરજો. આજ એ કનૈયો રથ ઉપર બેસે અને આપણે બધા જોતા રહી જાશું, અને કનૈયો આપણે છોડીને ચાલ્યો જશે મથુરામાં. એ ગયો પછી પાછો નહીં આવે, કે એના કરતો રથ હાકે ને એટલે રથ આવે એના પેલા આડે હુઈ જાજો. કનૈયાને કહેશું, તારે જવું હોય ને તો આ રથ અમારા ઉપરથી ચલાવજો જા, એટલે અમે પણ તારી સાથે હાલીએ ત્યાં. કે આ તારા વિના અમે ન રહી શકીએ. ભગવાન તૈયાર થયા છે. હા, કંસ રાજાને મુક્તિ આપી છે મામાને, કે ઘણા દિવસ રમ્યા તમે, હવે જાઓ. રથ ઉપર બેઠા છે દાઉભૈયા, બેઠા છે અક્રુજી, રથ ચલાવ્યો છે અને બધી ગોપીઓ છે રસ્તામાં સુઈ ગયેલી છે. ભગવાને જો આમ નજર કરી ને, નજર કરી એટલે ગોપીઓ સમજી ગઈ, કનૈયાની મરજી છે જવાની. પોતાના પ્રિયતમની જે મરજી ન લોપે ને એ જ સાચી પ્રતિવતા કહેવાય, એ જ સાચો ભગવાનનો ભગત કહેવાય. કનૈયાએ આમ દ્રષ્ટિ કરી છે, ગોપીઓને ખબર પડી ગઈ કે કનૈયાની ઈચ્છા છે મથુરા જવાની. ગોપીઓ બધી ઊભી થઈ જઈ અને બે હાથ જોડી અને પ્રભુને પ્રાર્થના કરે છે, મથુરામાં જાશો રે અરે પ્રીતમ પાતડા રે, નાખી અમને નો દારા મારા નાથ, અરે જરૂર ને જાઉં રે હોય ત્યાં તમને રે, બોલે જો એ સામરાય મને રે સાથ, અરે મથુરા શોરે પ્રીતમ પાતળા. ગોપીઓ કહે છે, કનૈયા મથુરા માં ન જા, કે અમને છોડીને તને જવું હોય તો અમને ભેગો બધાને લઈ જા, કે અને તારા ગયા પછી આ શરીરમાં પ્રાણ નહીં રહે. ભગવાને રથ ઉપરથી નીચે ઉતરી
ગોપીઓને સમજાવી છે, મને હમણાં જવા દો, તમને એક દિવસ હું જરૂર બોલાવીશ. એની ગોપીઓ એમ કીધું, કાના તે અમને કીધું ને એક દિવસ જરૂર બોલાવીશ, એ દિવસની અમે રાહ જોશું, તારી મરજી વિના અમે અહીંયાથી એક પગલું પણ આગળ વધશું નહીં, જ્યારે તમે અમને બોલાવશો ને ત્યારે જ અમે આવશું. આમ ગોપીઓ બોલી છે અને મૂર્છિત થઈ ગઈ છે. સુધ ન રહી શરીરની મૂર્છા ખાઈ પડી માનની, ઉઠી ન શકે અવની થકી વળી ભૂલી દશા દેહ ભાનની. ત્યાં મહી માખણ દૂધ દેખી ઘણો શોક કરી રૂવે સુંદરી, હવે ગીરધર વિના ઘરમાં આપીશે કોણ પ્રેમે કરી. ગોપીઓ વિચાર કર્યો, એ આપણા દૂધ દહીં મખણ એ બધે હવે વધી પડશે, કન્યા વિના આ માખણ કોણ ખાશે, આ દૂધ કોણ પીશે, આ દહીં ની રેલમ છેલમ કોણ કરશે. એકબીજાને વાત કરે છે, ત્યારે ગોપીઓ ને ભગવાન કૃષ્ણ કહે છે, અરે સ્વામી શું કહે છે, ધીરજ ધારો કૃષ્ણ કહે, સૌ દેખતા મકર સોર, હેત રાખો હૈયા માય બારે મકરો બકોર. સંતોએ બહુ અદ્ભુત વાત કરી છે. ધીરજ ધારો કૃષ્ણ કહે, સૌ દેખતા મકર સોર, હેત રાખો હૈયા માય બારે મકર બકોર. જેને તે છે માર એ તો વાર ભગવાન કૃષ્ણ કહે છે ધીરજ ધારો, એમાં ધીરજ દીદી વાત કીધી, હું ગઢડાનો ગઢડું મારું, ગઢડાનો ક્યારે નહીં મટવાનો, આવું ભગવાન આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી બોલ્યા. એબલ બાપુને કીધું, શું કામ, હે તને પ્રેમ હતો ને, છપિયેથી છટકી ગયા, ક્યાં અટકી ગયા, લીમડે અટક્યા છે. એટલે ભગવાન કૃષ્ણ કહે છે ધીરજ ધારણ કરો, તમારો પ્રેમ હૃદયમાં રાખો, હું એક દિવસ તમને જરૂર બોલાવીશ. ભગવાન રથ ઉપર બેઠા છે, રથ અક્રૂરજીએ ચલાવ્યો છે, જ્યાં સુધી રથની ધજા દેખાણી પેડા દેખાણા ત્યાં સુધી એક મીટ માંડીને બધી ગોપીઓ એકી ટસે એ રથની ધજાને જોતી રહી છે. એ કન્યો જાય છે, આપણો પ્રાણ જાય છે, હવે કેડી પાછો આવશે, અને પછી નિરાશ થઈ પોતપોતાને ઘરે આવી છે. ભગવાન કૃષ્ણને ગોપી ભૂલતી નથી. યમુના કિનારે અક્રૂરજી રથ લઈને પહોંચ્યા છે, રથ ઉભો રાખ્યો. અક્રૂરજીએ ભગવાન કૃષ્ણને દાઉ ભૈયાને એમ કીધું કે હું યમુનાના જળમાં ડૂબકી મારી આવું. ભગવાન કે મારી આવો, અક્રૂરજીએ યમુનાના ધરામાં કહેતા યમુના નદીમાં ડૂબકી મારી છે, અને જેવી ડૂબકી મારીને અંદર કોણ બેઠું છે, ભગવાન બેઠા છે. હા, ભગવાન કૃષ્ણ અંદર દર્શન દે છે. ભગવાન કહે છે, કાકા તમે અહીંયા ક્યાંથી આવ્યા? એટલે અક્રૂરજી વિચાર કર્યો, હારું રથમાં બેઠા હતા ને અહીંયા ક્યાં આવ્યા?
જ્યાં પાણી માંથી બારે આવે ને તો રથમાં ભગવાન બેઠા છે. ફરી વાર ડૂબકી મારીને તો ભગવાન શેષ સૈયા ઉપર બેઠા છે. હા, સાક્ષાત બલરામજી પ્રભુની સેવામાં છે. અનેક દેવતાઓ ગંધર્વો ભગવાનની સ્તુતિ કરે છે. આવા અદ્ભુત દર્શન એ ભગવાને યમુનાના ધરામાં અકુરજીને કરાવેલા છે. બાળપ્રભુ ઘનશ્યામ જ્યારે ગંગા જીડે કુવામાં પડી ગયા હતા ત્યારે શ્રોતા શ્રોતા ક્યાં કને જ્યારે માં ગયા છે ત્યારે શેષનાગની ફણા ઉપર ઘનશ્યામ બેઠા છે અને શેષનાગજી ઉપર આવ્યા છે અને ભક્તિ માતાએ ઘનશ્યામને લઈ લીધેલા છે. તેથી બધાને ભગવાને પણ શેષ સૈયા રૂપે દર્શન આપેલા અને આજે અહીંયા પણ એ અકુરજીને યમુનાના ધરામાં શેષજી રૂપે દર્શન આપ્યા છે. અકુરજીને સંશય હતો એ મટી ગયો છે. આ બંને બાળકોનું શું થશે, કંસ આને કેમ મારશે, થોડો ભય હતો ને એ ભય દૂર થઈ ગયો. ખબર પડી ગઈ કે હું જેને રથમાં બિહારીને લઈ આવ્યો છે ને એ બીજું કોઈ નથી, સાક્ષાત આ જગતનો માલિક પરબ્રહ્મ નારાયણ છે. પ્રભુએ દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા છે. અકુરજીનું હૃદય પરમાનંદથી તરબોળ થયું છે. ભગવાનની કૃપાથી એને પરાભક્તિ પ્રાપ્ત થઈ છે. સ્નાન કરી અકુરજી બારે આવ્યા. ભગવાને કાકાને પૂછ્યું, કાકા તમારું મુખ જોતા એવું લાગે છે કે જળમાં તમને કંઈક દેખાવાનું લાગે. તેથી અકુરજીએ ભગવાનની સ્તુતિ કરી છે, નતોસ્મેહમ પ્રભુ, જરાક મને સંશય હતો એ હવે સંશય તમે મને ટળાવી દીધો અને તમારે વિશે મને આવીને આવી દિવ્ય ભક્તિ રહે એવી મારા ઉપર કૃપા કરો. મથુરાની ભાગોળે પહોંચ્યા છે. નંદજી બીજા બધા ગુવાળિયાઓ વ્રજવાસીઓ પહેલાથી જ ત્યાં પહોંચી ગયા છે અને કૃષ્ણ અને બળદેવની રાહ જુએ છે. અકુરજીએ પ્રભુને ઘેર પધારવા આમંત્રણ આપ્યું છે. ભગવાને કહ્યું, કાકા જે કામ માટે આવ્યા છીએ એ કામ પૂરું કરીને પછી તમારે ઘરે આવશું. રથ લઈ જાઓ, મામાને અમારા આવ્યાના સમાચાર આપજો અને અમે તો બગીચામાં ઉતરશું. અને ભગવાન બગીચામાં ઉતર્યા છે. ગ્વાલ બાલ મિત્રોની સાથે ભોજન લીધું છે. મથુરાથી બહાર સુકામ ભગવાને ઉતારો કર્યો. જ્યાં કંસ હોય ત્યાં કૃષ્ણ ન હોય. કંસે પાપનું પ્રતીક છે. જેના હૃદયમાં પાપ છે ને ત્યાં ભગવાન રહેતા નથી. પાપ છે એટલે હૃદયમાં અંધકાર છે. જે વિષયાનંદી છે, જે બ્રહ્માનંદી નથી, ત્યાં ભગવાન રહેતા નથી. જ્યાં બ્રહ્માનંદ છે ત્યાં ભગવાન રહે છે. કંસે કામ છે. કામ અને ઈશ્વર એ બંને જુદા રહે છે, ભેગા રહી શકે નહીં. એટલે તો સંતોએ કીધું, જહાં કામ વહાં રામ નહીં, જહાં રામ વહાં નહીં કામ, તુલસી દોનો નવ રહે રવિ રજની એક ઠામ. ચંદ્ર અને સૂર્ય એક ભેગા રહી અગે, કાં સૂર્ય રે કાં ચંદ્ર રે, કાં ભગવાન રે કાં કામ રે. બધી જગતની ઈચ્છાઓ નાબૂદ કરવી પડે જો ભગવાનને પ્રધાન જીવનમાં રાખવા હોય તો. ભગવાન નગર જોવા નીકળ્યા. નંદજીએ કીધું કે જો આ ગોકુળ નથી, વૃંદાવન નથી, કે હા એ પ્રમાણે બધા ચાલજો. ભગવાન નગર જોવા નીકળ્યા છે. બધા બાળકો ભેગા છે, મિત્રો. 11 વર્ષ પછી ભગવાન મથુરા નગરીમાં પ્રવેશ કર્યો છે. એટલે નગરની સ્ત્રીઓ છે એ બધી અટારી ઉપર આવી છે કે ઓલો કનૈયો કેવો દર્શન તો કરી, કે ઘણી ચમત્કારની વાતો સાંભળી, પુષ્પની વૃષ્ટિ કરી છે અગાસી ઉપરથી અટારી ઉપરથી. એ મથુરાની નગરી વાળી બધી સ્ત્રીઓ અને ગોપીઓ જ્યારે એ માખણ લઈને આવતી ને મટુકીમાં, ત્યારે ગોપીઓ પ્રેમમાં ને પ્રેમમાં બોલતી, કોઈ કાન લો કોઈ કાન લો, 1 કિલો 2 કિલો. તારી મથુરાની બધી સ્ત્રીઓ કેતી, ઈ કાન કેટલાનો હોય, કે આટલાનો બતાવો. અને મટુકી જ્યારે ગોપીઓ ઉગાડતી અને મથુરાની સ્ત્રીઓ જ્યારે ઈ મટુકીમાં નજર કરતી ને, ત્યારે ભગવાનના દર્શન કરતા, ભગવાન સહજાનંદ સ્વામી ભુજમાં અન્નકોટસવ કરતા હોય, બહેનો ભક્તો પુરુષ ભક્તો પાઠશાળામાં અન્નકોટ કરતા હોય, અને અન્નકોટ કરતા કરતા એ પુરીમાં ને સેવમાં ને બધેમાં કોણ દેખાય, ભગવાન સહજાનંદ સ્વામી
ના દર્શન થાય, ગોપીઓ જેવી ભક્તિ તેરી આ ભુજના ભક્તોને પ્રાપ્ત થઈ હતી. અને એ જ મથુરાવાસી બધી બહેનોને એક ભક્તિ પ્રાપ્ત થી ભગવાનની કૃપાથી નજર કરે તો કનૈયાના દર્શન થતા હતા. એ બધી મથુરાની બધી સ્ત્રીઓએ ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરી છે, જે જેનો નાદ કરેલો છે, બોલો કૃષ્ણ કનૈયા. આમેથી ધોબી આવ્યો, કંસના કપડા લઈને ભગવાને વિચાર કર્યો, આ કપડા બહુ ચમકદાર છે અને આપણે રાજાની નગરીમાં આવ્યા છીએ, આ ગામડાને જાડા કપડો પહેરાય નહીં. ભગવાને કપડા માંગ્યા. પેલા ધોબીએ કીધું, ખબર છે તને કપડા કેના છે? આ રાજા કંસના છે, તમારા જેવા ગોળિયા ન પહેરે. ભગવાન એક તમાચો માર્યો ને એનો ઉધાર કરેલો છે, બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. આ ઉધાર થઈ ગયો. દરજી આ જોઈ ગયો, સિલાઈ કરતો હતો, એક તમાચામાં એનું કામ થઈ ગયું. ના વેજો, હું ના પાડીશ ને તો મારું પણ આવી બનશે. ભગવાન આવ્યા, એ ભાઈ આ કપડો અરખો કર દે ને કે. દરજી કહે છે, ક્યાં ગયા બેઠા એ? હા, ભગવાને તમને યાદ કર્યા, લ્યો કપડો અરખો કર દીધો. અને એ ભગવાને બધાએ બાળકોને કપડો પહેરાવેલા છે, એવા રાજકુમારો તરીકે ઓળખે છે. દરજીને રૂડા આશીર્વાદ દીધા, જા તારું અંતકાલે કલ્યાણ થશે, હું પોતે કલ્યાણ કરી. તક ઓળખે તે તરી જાય, સમય ઓળખે તે સફળ થાય, નહીં તો ટક 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 ફર થઈ જાય. એવું થાય ભાઈ, હા સમય ઓળખે ને એનું કામ થાય છે. સુદામા માળી રસ્તામાં મળ્યો છે, એને હાર પહેરાવ્યો છે, એને આશીર્વાદ દીધા. રસ્તામાં ઓલું ચંદન ઘસી અને કુબજા જાતી હતી, ત્રિવક્રા ત્રણ અંગે વાંકી. ભગવાન કે, સુંદરી તું ક્યાં જાય છે? ભગવાને શું કીધું? સુંદરી તું ક્યાં જાય છે? એટલે કુબજાએ કીધું, તને સુંદરી દેખાવ છું? તો કે મને તું સુંદરી દેખાય છે, આ તારી પાસે જે ચંદન છે ને એ મને ભાલમાં અર્ચા કરી આપીશ. અને તેની કુબજાએ કનૈયાનું એ લાવણ્યમય રૂપ જોયું. કુબજાને મનમાં એમ થયું કે કંસનો તે ડરો જ હું ચંદનની અર્ચા કરું, પણ આ કનિયો બહુ રૂપાળો છે, આની અર્ચા કરી લઉં. અને ભગવાનની અર્ચા કરીને ચંદનની ભગવાન રાજી થયા. એના પગનો અંગૂઠો દબાયો, દાઢી દબાવી, આમ ઊંચી કરીને ત્રિવક્રાદી ત્રણ અંગે વાંકી હતી ને, એ રૂપવાન સુંદરી બની ગઈ. ભગવાને રૂપ આપ્યું છે. કુબજાએ કીધું, મારા ઘરે પધારો, મારો મનોરથ પૂર્ણ કરો. ભગવાન કે, આવી સમય થશે ને ત્યારે તારો મનોરથ પૂર્ણ કરીશ. અને ભગવાન ત્યાંથી ધનુર્યાગમાં આવ્યા છે. દર્શન કર્યા, મહાદેવજીની આજ્ઞા લીધી, ધનુષ હાથમાં ઉપાડ્યું, ધનુષ ભાંગ્યું છે, અવાજ આવ્યો ભયંકર, અને કંસને અપમાન દેખાણા છે. અને કંસને મનમાં એમ થઈ ગયું કે હવે તો મારું આવી બન્યું છે. ભગવાન આવતર્યા, સવારનો સૂરજ ઉગ્યો, કુકડો બોલી ગયો. ભગવાન સુંદર મજાના વસ્ત્ર અલંકારો ધારણ કરી અને ચાલતા થયા. રસ્તામાં એ મૂલ્યપીર હાથી રાખ્યો હતો, જરા સંગે કન્યાદાનમાં કંસને મૂલ્યપીર નામનો હાથી આપેલો હતો, 10,000 હાથીનું બળ એક હાથીની અંદર હતું, કંસને કન્યાદાનમાં આપ્યો હતો. જ્યારે અસ્થિ અને પ્રાપ્તિ બંને દીકરીઓ પ્રણાવી ત્યારે હાથી આવ્યો છે, આખી રાત દારૂ પાયો છે, એટલે મદાંધ બની ગયો છે. અને હાથીને છૂટો મૂક્યો મહાવતે, ભગવાનની પાસે આવે છે, બધા દોડધાડ કરે છે, હાથી ગાંડો થયો છે. ભગવાન કે, આવા ડોકે આ છેલ્લું રમકડું રમી લઈ કે પછી મામાની આંખે રમશું. અને આવ્યો હાથી, સૂંઢમાં પકડવા માટે જાય છે. ભગવાને સૂંઢ પકડી લીધી છે, અને સૂંઢ પકડી અને ભગવાને બે દાંત પકડ્યા છે. અને દાંત પકડીને ભગવાન એવો ઘા કર્યો અને આકાશનો ક્યાંય ઊંચો ચડી ગયો, નીચે પડ્યો. કોયલા ભીડ હાથી, જય સ્વામિનારાયણ. એનો ઉધાર થયેલો છે. ભગવાને વિચાર કર્યો, આપણે રાજાની પાસે જઈ રહ્યા, ખાલી હાથે ન જવાય. હાથીના જે દંત સૂળ હતા ને, બલરામ અને કૃષ્ણએ ખેંચી લીધા અને ખંભા ઉપર લઈ અને હાલે જાય. ટેસ્ટી અને કઈ થયું જ નથી ને એમ જાય રહો ભગવાન. હા હા હા, રંગસારામાં આવે, ક્યાં આવ્યા? તેને મલ્લખારો કહેવાય, મલ્લો બધા કુસ્તી કરતા હોય. ચારુ
આ બધા મોટા મોટા મલોર હતા. કંસે કીધું કે તમારા બંને બાળકોમાં બળ કેટલું છે એ મારે જોવું છે, મેં સાંભળ્યું છે. અરે તમે ગોવર્ધન પરત ઉપાડ્યો, આમ કર્યું તેમ કર્યું, પણ મેં નજરે જોયું નથી, મને નજરે જોવું છે. કંસને એમ કે આ વેચે પતિ આય તું બચી જાઉં, પણ ભગવાન કે તું ગમે એટલા ધમ પછાડા કરે આજે તને ન મૂકું કે. અને ભગવાને રંગ મંડપમાં આવતા પહેલા મામાને કીધું, મામા આ ભેટ લઈ આવ્યો છું, દાંત ઊંચા કરે આવો હાથીના દંત શું. મામાને વિચાર થયો કે હારો 10,000 હાથીનું બળ એક હાથી મળતું, એ હાથીને જો નથી મૂક્યો તો મને ક્યાં મૂકશે કે. ચારું સાથે મલકુષ્ટિ પ્રભુએ કરી છે, એ બહુ પહેલવાન મુષ્ટિક હતા, એમની સાથે પણ બલરામે મલકુષ્ટિ કરી છે. અને મલકુષ્ટિ તમે જોઈએ WWF જોવો ને, આ મલકુષ્ટિ કેવું હોય, એમાં પછી સિગ્નેચર થાય, લખાણ થાય, કાગળિયા થાય, આમાં જાનહાનિ થાય તો કોઈની જવાબદારી નહીં, મલકુષ્ટિમાં એવું હોય. અને ભગવાનને જેટલા હતા ને બધાને પહોંચાડી દીધા છે. હા, આકાશમાં દેવતાઓ બધા નજારો કરે છે એ વખતે ભગવાને એક દિવ્ય અદ્ભુત લીલા કરી છે. જે ગોવાળિયાઓ, ગોપાળો, વ્રજવાસીઓ, મથુરાના લોકો પ્રભુના આ નજારો, આ દર્શન કરવાને માટે આવ્યા હતા ને, એ ભગવાનને જેનો જેવો ભાવ હતો ને એ પ્રમાણે બધાને જુદા જુદા સ્વરૂપે દર્શન દીધા છે. જેવી રીતે ભગવાન સહેજાનંદ સ્વામીએ માંગરોળમાં સમાધિ કરાવી, જેના જે ઈષ્ટદેવ હતા એ પ્રમાણે દર્શન દીધા ને, એવી જ રીતે આ રંગ મંડપમાં, રંગશાળામાં ભગવાન જેટલા લોકો આવ્યા હતા ને, ભગવાનને વિશે જેને જેવો ભાવ હતો એવા દર્શન કરાવેલા છે. બધાએ મલોને માર્યા છે. અને ભગવાને પછી કૂદકો મારી જે કંસ ત્યાં બેઠો હતો ને સિંહાસન ઉપર, ત્યાં પહોંચી ગયા છે. આકાશમાં દેવતાઓ આવી ગયા, એ હમણાંથી આમ નગારા વગાડવા માંડ્યા, કે હવે તો ગયો કે જેની આપણે રાહ જોતા હતા ને, એ ભગવાન હમણાં કંસને પકડશે. અને ભગવાને કંસનો શું પકડ્યો, ચોટલો હતો કંસનો અને મુગટ પહેર્યો હતો. ભગવાન એક થાપટ લગાવીને મુગટ એક બાજુ ગયો, કંસનો હાથ પકડી ભગવાને રંગ મંડપમાં ઘાત કર્યો છે, ભગવાને છલાંગ લગાવી અને કંસનો ચોટલો પકડ્યો. જેવી વાર હશે એ વાર પકડીને કે કંસ સાંભળ, એક દિવસ તે મારી માનો ચોટલો પકડ્યો તો આજે કેટલા વર્ષ થયા, આ મારી માને તે કેટલી દુઃખી કરી છે, અને મને મારવાને માટે તે જે રમકડા મૂક્યા ને હજી કોઈ પાછા નથી આવ્યા. કંસે વિચાર કર્યો, હવે શું કરું, હવે શું કરું. ભગવાન કે હવે તારા વિ કઈ ન થાય કે. અને એ ભગવાને જે એક મુષ્ટિકાનો છાતીમાં પ્રહાર કર્યો છે ને, કંસનો પ્રાણ પંખેરું ઉડી ગયું છે, કંસના પ્રાણ નીકળી ગયા, ભગવાન ની અંદર સમય ગયો, મુક્તિ થઈ. આકાશમાં દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી છે, જય જયનો નાદ કર્યો, બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. પાપથી જે મુક્ત થાય એને ભગવાન મળે છે. આજે પાપ ગયું મથુરામાંથી, એટલે મથુરાના લોકોને આજે ભગવાન મળ્યા છે. ભગવાન મળ્યા, બધાને ખૂબ અંતરમાં આનંદ છે. ભલે મથુરાવાસી લોકો આનંદ કરે, આવતીકાલે ભગવાન છે એ દેવકી અને વસુદેવને જેલમાંથી મુક્ત કરશે. એ બધી કથાઓ આવતીકાલના સવારના સત્રમાં લેશું. બપોર પછીના સત્રમાં આપણે ઉદ્ધવજીનું આગમન થાય છે વ્રજમાં, અને ગોપીઓ અવડી અવડી ઉપાડીને દે છે કનૈયાને, એ બપોર પછીના સત્રમાં કથા શ્રવણ કરશું. અત્યારે ભગવાનના નામ ઘોષની સાથે આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.